नमस्कार मित्रों, MSW यूट्यूब चैनल में हूँ तमारू हार्दिक स्वागत करूँ छूँ। आज वीडियो की अंदर आपने बात करीशू ट्राफिक ब्रिगेड पुलिस अंदर जो भर्ती आई है एना विषे बात करूँ। जगह के रहें एनी अंदर लायका शू रहें पगार धोरण के रहें कई रीते अरजी करवा है एनी संपूर्ण माहिती आज वीडियो अंदर जाणीशू। जो तमे अमारी चेनल पर नवा छो तो चेनल ने सब्सक्राइब करो, वीडियो ने लाइक शेर जरूर करजो जेथी आवनारी कोईपण विगत होय तो तमारा सुधी पहोंची शके। जो तमे हजु सुधी टेलिग्राम चेनल नी अंदर न जोड़ाया होय तो नीचे लिंक आपेली छे त्यां जईने तमे टेलिग्राम चेनल नी अंदर जोड़ाई शको छो जेथी सरकारी प्राइवेट भर्ती ने लगती कोईपण जाहेरात होय तो तमारा सुधी पहोंची शके अने गरीब व्यक्ति ने नौकरी मळी शके। तो चलो मित्रों आजनो वीडियो शुरू करिए। तो मित्रों आ जाहेरात तमे जोई शको छो ट्राफिक ब्रिगेड मानव सेवा भर्ती ट्राफिक एज्युकेशन ट्रस्ट सूरत तरफ थी ट्राफिक ब्रिगेड नी अंदर युवक और युवतियों ने पसंदगी करवामां आवे छे। जेथी नीचे जणाव्या मुजब लायकात धरावता उम्मीदवारोए जणावेल सरनामे नियत फॉर्म मोकळवानुं अने अरजी करवानी छे। तो तमारे जे नीचे सरनामुं दर्शावेलुं छे ए अंतर्गत तमारे त्यांथी फॉर्म मेळवी लेवानुं छे, पछी तमारे अरजी करवानी छे। वधुमां जणावे कि ट्राफिक ब्रिगेड मानव सेवा दल छे, सरकारी असरकारी नौकरी नथी। जे मानव सेवा माटे तेमने प्रतिदिन એટલે કે એક દિવસના 300 રૂપિયા અને ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવશે। તો મિત્રો આની અંદર આપણે વાત કરીએ કે એક દિવસના 300 રૂપિયા મળશે, સાથે સાથે જે જમવાનું છે અને જે ફરવાની વ્યવસ્થા છે એ એમના તરફથી હોતી હોય છે। તો એ અંતર્ગત આપણે જોઈએ કે લાયકાત શું હોવી જોઈએ। લાયકાતના ધોરણો જોઈએ તો ઉંમર તમારી 18 થી 40 વર્ષની હોવી જોઈએ। લાયકાત ધોરણ 9 પાસ કરેલું હોવું જોઈએ અને લાયકાતના ધોરણો નીચે મુજબ છે। એની અંદર વધુ જાણીએ તો तो मित्रों वधु जाणीए कि जे तमारी ऊंचाई अने वजन अने दौड़। तो पुरुषों माटे ऊंचाईनी वात करिए ST उम्मीदवारो छे ए अंतर्गत 162 सेंटीमीटर अने एना सिवायना जे व्यक्तिओ होय 165 सेंटीमीटर वजन तमारू 55 किलो होवो जोईए। ज्यारे पण तमारी दौड़ लेवामां आवे तो 1600 मीटरनी दौड़ वच्चे ए तमारे 10 मिनिटनी अंदर पूर्ण करवानी होय छे। हवे मित्रों महिला माटे छे ST जे महिलाओ छे એ અંતર્ગત 150 સેન્ટીમીટરની જે જનરલ OBC SC કેટેગરીની મહિલાઓ માટે 155 સેન્ટીમીટર છે। વજન તમારું 45 કિલો હોવું જોઈએ અને દોડ તમારી 800 મીટર જે 5.5 મિનિટની અંદર કમ્પ્લીટ કરવાની હોય છે। તો મિત્રો વધુમાં જાણે કે શારીરિક કસોટી અને લેખિત કસોટી 50 ગુણના આધારે મેરિટ લિસ્ટ બનશે, તેના આધારે તમારી પસંદગી કરવામાં આવશે। મહિલા ઉમેદવારોએ ગુલાબી રંગ ફોર્મ ભરવાના તથા પુરુષ ઉમેદવારે સફેદ રંગનું ફોર્મ ભરવાનું રહેશે। તો મિત્રો આની અંદર જે બે ફોર્મ હશે, જ્યારે તમે ફોર્મ લેવા જાઓ તો જે ગુલાબી રંગનું મહિલાઓ માટે છે અને સફેદ રંગનું પુરુષો માટે છે। તો મિત્રો આની અંદર વાત કરીએ તો NCC RSP અને સ્પોર્ટના સભ્યોએ પ્રાથમિકતા આપવામાં આવશે। જો તમે 9 પાસ કરેલું હશે તો પણ તમને નોકરી માટે જવા મળશે। NCC પાસ કરેલું હોય, RSP પાસ કરેલું હોય અથવા સ્પોર્ટની અંદર કોઈ પણ સ્પર્ધામાં તમે ભાગ લીધો હોય તો પણ તમે આની અંદર જઈ શકો છો। આની અંદર વધુ જોઈએ કે સુરત શહેરના વિસ્તારોને અરજદારને પ્રાથમિકતા આપવામાં આવશે। તો મિત્રો આની અંદર ગુજરાતના તમામ વ્યક્તિઓ અરજી કરી શકશે અને સુરતના જે હશે અને એવું લાગે કે સુરતના લોકોને નોકરી આપવા જેવી છે તો ત્યાંથી વધુ લેવામાં આવશે, જે બાકીના ગુજરાતમાંથી લેવામાં આવશે। શારીરિક કસોટીની તારીખ આપણે જોઈએ કે જે દોડની તારીખ છે એની આપણે વાત કરીએ કે શારીરિક કસોટી 30/10/2020થી શરૂ કરવામાં આવશે। તો વધુ વિગત માટે સુરત સિટી ટ્રાફિક પોલીસનું ફેસબુક પેજ છે અને ઇન્સ્ટાગ્રામ પેજ છે એ અંતર્ગત રહેશે। અરજી મેળવવા એટલે કે જે તમારે અરજી ગુલાબી અને વ્હાઇટ કલરની અરજી મેળવવાની છે એ અરજી મેળવવાનું સ્થળ છે પોલીસ પરેડ ગ્રાઉન્ડ એડવાઇન્સ સુરત, એટલે કે આ જઈને ત્યાં સરનામે જઈને તમારે અરજી મેળવવાની રહેશે। તો અરજી મેળવવાની જે છેલ્લી તારીખ આપણે જોઈએ તો અરજી જે મેળવવાની છેલ્લી તારીખ છે અને ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ જોઈએ તો 19/10/2020થી લઈને 23/10/2020 સુધી તમે આની અંદર અરજી મેળવી અને ફોર્મ જમા કરાવવાનું રહેશે। અન્ય વિગતો માટે અરજી ફોર્મમાંથી મેળવવાની રહેશે અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે તો અર્ધસરકારી આ ભરતી રહેશે। અને જો વધુ માહિતી જાણવી હોય તો તમારે જે ઓફિશિયલ પેજ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું પેજ છે ત્યાં જઈને તમે માહિતી મેળવી શકો છો અથવા રૂબરૂ જઈને પણ તમે માહિતી મેળવી શકો છો। તો મિત્રો આની અંદર છેલ્લી અરજી કરવાની તારીખ આપણે જોઈએ તો આની અંદર જે ફોર્મ મેળવવાની અને અરજી જમા કરાવવાની તારીખ છે
19/10/2020 લઈને 23/10/2020 સુધી તમે આની અંદર અરજી મેળવી અને ફોર્મ જમા કરાવી શકો છો. પુરુષો માટે જે સફેદ ફોર્મ છે અને સ્ત્રીઓ માટે ગુલાબી રંગનું ફોર્મ જમા કરાવવાનું રહેશે. તો મિત્રો, આ સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિ હોય તો મહિલા અને પુરુષ અરજી કરી શકે છે. અને આ ફોટોગ્રાફ તમારે જોતો હોય તો ટેલિગ્રામ ચેનલની અંદર અત્યારે જોડાઓ અને આ ફોટોગ્રાફ તમે ત્યાંથી મેળવી શકો છો. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.